સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. મામા, તમારી આ વહુના લક્ષણ સારા નથી. તમને જો મારી વાત પર વિશ્વાસ ના હોય ને તો જો આ પ્રીત ભાભી અને કિશન ની રાસલીલા. અને તું આ સંબંધ બદનામ કરવા નીકળો છો? આ સંબંધ બાપુજી ખરેખર કહું છું, આ વાત ખોટી છે. આ વાત ખોટી છે બાપુજી. વાહ, તમને તો મારી પર ભરોસો છે ને? તમને તો તમારા લોહી પર ભરોસો છે ને? તમે કોઈ એના સમખાઈને કહેવા તૈયાર છો? આ વાત ખોટી છે. નજીરોના ભરમ છે બાપુજી, નજીરોના ભરમ ને તો હજીએ ધોવાય, પણ મનના વેમથી તો કોઈનું જીવતર રોડાય. સમજાય છે તને? હા, ખેરી આ ઘરમાંથી મારી નજરની સામેથી નીકળી જતો જા કહું છું. કિશન બેટા શાંત થા બેટા. બાપુ, તમારા દુશ્મનનો દીકરો કિશનિયાએ આપણી રાધા પર પ્રેમની ઝાડ ફેંકી છે. પૂછવા રતનિયાને, અમે એ બંનેને હાથોમાં હાથ નાખીને એકબીજાની બાહોમાં બેઠેલા જોયા હતા. હજી બી કહું છું, ચેતી જાજો, પછી કહેતા નહીં કે કરણસિંહે કહ્યું નતું. બાપુ, કરણની આ વાત સાચી છે. એ દોલતસિંહે મને હંફાવવા માટે આવું નીચ કામ કર્યું, એમાં વાત તો પેલા કિશનિયાનો જ છે. અરે, કિશનિયાને તો હું ગોળીએ દઈશ. ગુસ્સો થૂકી નાખો બાપુ, અને બુદ્ધિથી કામ લો. આ તમારી આબરૂનો સવાલ છે. અરે, એ તો જોયું જશે આગો રે. અરે બાપુ, 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 કિશનને ગોળી દેતા પહેલા એક ગોળી મારી છાતીમાં પણ ધરબી દો, એટલે તમારે કાળજે તાળે પડે. રાધા, બાપુ, બાપુ, કિશનને હું મનોમન વરી ચૂકી છું, અને પરણ્યા પહેલા એની વિધવાની જેમ જીવા કરતા તો હું મરી જવાનું પસંદ કરીશ. હા બાપુ, મારી દો ગોળી મારી છાતીમાં, મારી દો બાપુ. મારી દીકરી હોવા છતાં તું આવું બોલે છે? એ એ ખોડા હારે મારે દુશ્મની છે બાપુ, એ દુશ્મની ખતમ કરશે મારો પ્રેમ. બાપુ, રાધા નહીં માને. બાપુ, મારી માં જીવત હોત તો આજે મારે આ દિવસ જોવાનો વારો ના આવત. પૂરી તો આને અંદર રતન, મારા હાથે કઈ થઈ જાય એ પહેલા એને લઈ જા મારી આંખોની સામેથી. કિશન, જોઈ શું રહ્યો છો? કોદાળી ઉઠાવો અને કામ કર. આ તો બધું કુદરતનો કર્મ છે. નહીં કિશન, આ જમીન તો આપણી માં છે. માં પર આટલા જોરથી ઘા ન કરાય. કેમ અટકી ગયો? કામ ચાલુ રાખ ભાઈ.
નવાઈ લાગી તને? એ કિશન, સમજો કે સમજાવું, હવે તારી ટિકિટ કપાવવાની છે. અને આ મિલકત કરણ છે ની. ઓલો માધવો, નહીં 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 નહીં, આપણા મોટા ભાઈ, એની ટિકિટ પણ મેં જ કાપી છે. કેવી રીતે કહું? કેવી રીતે? જો જો જો, તારી રાહ જોતો હશે. જો એ માધવ, આ કિશન જો તારી પાસે આવે છે. અરે, સાત જન્મના વેરીને પણ આંખની શરમ નડે. ડાકણ પર હંમેશા એક ઘર છોડે, પણ ઘરના મોભને કાપનાર જ્યારે કંધોતર બને, વાલો લાગતો જ્યારે વેરી નીકળે, અને તું કઈ ના કરે, કઈ નહી, કઈ રીતે માનું તને, કઈ રીતે? અરે, માણા પથ્થર થાય એ તો સમજાય, પણ તું એ કરણ, તું મારા બાપ સમાન ભાઈ ને તે, મારી મા સમાન ભાભી ને તે વિધવા બનાવી દીધી. અરે, જીવતા રાખું તને પોતાના સંતાનની જેમ ઉછેરનાર મારા માવતરના બુઢાપાની લાઠી છીનવી લીધી. તે શું કામ કરણ? શું કામ કરણ? બોલ લે, શું કામ? મિલકત, પૈસો, જીવતા રાખું મારી વિધવા માને કારણે હું તમારે ત્યાં આશરે રહ્યો. પણ આશરે હો, અને મારા મામાના લાડક વાયા તો તમે બંને, અને હું આશરેદાર, એ કેમ ચાલે કિશન? હવે તારે ઉપર જવું પડશે. તારો જવાબ મારી પાસે નહીં, ઉપરવાળો આપશે. જા ઉપર જા. એ આવે છે, એને જવાબ આપજો. Oh!
આ તો જીવે છે, હવે તારે મરવું પડશે આની જેમ. ફોન જ બંધ રાખીને બેઠો લાગે છે. શું એના ભાઈબંધ દોસ્તારો પાસે ગયો હશે? પણ જાણ તો કરવી જોઈએ ને. ઠકરાણા, તમે ચિંતા ના કરો, એનો ફોન જ બંધ છે. એ જરૂર ક્યાંક બહારગામ ગયો હશે, અને તમારી ધાકના હિસાબે એણે ફોન પણ બંધ રાખ્યો છે. અરે અરે અરે, આ તો મારો જીવ બચાવ્યો તો એ છે. કિશન કિશન કિશન, અરે ભાઈ કોઈ આવો, આને મદદ કરો. અરે આવો ભાઈ, બહાર કાઢો. ચાલો ચાલો, બહાર કાઢો ભાઈ, મારીથી બહાર કાઢો. લઈ ચાલો, લઈ ચાલો. બરોબર, હા બરોબર, સંભાળી સંભાળી. હા આરામ આરામ, લઈ ચાલો ચાલો મારી. વૈદરાજ, જલ્દી સારું થઈ જાય એવું કરજો. હા, તમે ચિંતા નહીં કરો. અરે હાથો મારો તો છે, એને એને મારો જીવ બચાવ્યો હતો. આ ભાઈ હતો. કિશન